सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळन स्वामी भक्ति निधि ग्रंथनी अंदर कड़वा चालीस पछीनु पद दस छे एमां छेल्ले एम लखे छे કે હે સંતો હે ભક્તો ક્યારેય નુકસાન ભોગવવું ન જોઈએ. જાવા જેવા સમુદ્રના ટાપુ ઉપર કમાણી કરવા માટે જઈએ તો ત્યાં કમાણી કરીને પાછા આવીએ, પણ ગાંઠનો ખર્ચ કરીને ત્યાં ગયા હોઈએ અને કશું કમાયા વિના પાછા આવીએ તે મૂર્ખામી કહેવાય. દરિયામાં ડૂબકી લગાવીએ તો પછી કિંમતી મોતી લઈને પછી બહાર આવીએ, પણ એમાં ખાલી શરીરને બોળીને પાછા ના નીકળી જઈએ. જો ગંગા નદીએ જઈએ તો પછી આપણા પાપ ધોઈને આવીએ, પણ હામો બીજા પાપ લઈને ના આવીએ. એવી રીતે સ્વામી કે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનના ચરણોમાં પ્રીત કરીને નિષ્કુળન કે નર ઘર મૂકીને જીવીએ જન્મ વગોઈને. સ્વામી કે ઘર મૂકી દીધું અને પછી ભક્તિ ના થઈ તો બે બાજુ ફજેતી થઈ, સંસાર ભોગવાયો નહીં અને ભગવાનની ભક્તિ કંઈ સંન્યાસમાં થઈ નહીં, એમ સ્વામીએ વાત એ પદ દસમાં કરી હતી. આગળ સ્વામી કડવું એકતાલીસ એમાં લખે છે, જીવત વગોઈને જીવવું એ જૂઠું જી, એ તો થયું જેમ મામઈને માવઠું જી, વિવાએ વેચાની લાણીમાં એલઠું જી, એહ માહી સારું શું કર્યું એકઠું જી. સ્વામી કે જીવત વગોઈને જીવવું એ તો જૂઠું છે. જીવત વગોઈને એટલે જેનું જીવન વગોવાઈ ગયું હોય, એક વખત જેના માથે કાળી ટીલી બેસી ગઈ હોય, જેને કલંક લાગી ગયા હોય, જેના જીવન ખુલ્લા છાપે ચડી ગયા હોય, જેનું જીવન પણ એવું હોય, તો એવા વ્યક્તિને જીવવું ને એ તો હાવ જૂઠું છે. એના કરતાં મૃત્યુ સારું. જીવવું તો સારું જીવન જીવવું, જીવવું તો શાસ્ત્રને જે પ્રમાણે શાસ્ત્રમાં કીધું છે એ પ્રમાણેનું જે જીવન જીવે છે એનું જીવન છે. બાકીનું તો જીવન એ જીવન નથી, એની માટે તો મૃત્યુ સારું છે. એ તો થયું જેમ મા મહિને માવઠું જી, મા મહિનામાં માવઠું થાય એ કટાણાનો વરસાદે હોય કેટલો, અને એમાં હારવી શું થાય,
એવી રીતે સ્વામી કે ભક્તિ કરવા આવ્યો અને ભક્તિ થોડી ઘણી થઈ ના થઈ અને ભક્તિ કરતાં બીજું બહુ ઝાઝું થઈ ગયું, જે નહોતું કરવાનું એ થઈ ગયું અને ન કરવાનું હતું એ રહી ગયું. સત્સંગમાં આવ્યા હતા દોષને ટાળવા, એની જગ્યાએ દોષ વધી ગયા. સત્સંગમાં આવ્યા હતા ભક્તિ કરવા, એની જગ્યાએ ભક્તિ બાજુ પર રહી ગઈ અને ભવાઈ થઈ ગઈ. સત્સંગમાં આવ્યા હતા ધર્મને પાળવા, એની જગ્યાએ ધર્મ બાજુ પર રહી ગયો અને અધર્મના પહાડો થઈ ગયા. સત્સંગમાં આવ્યા હતા ભગવાનમાં હેત કરવા, સત્સંગની અંદર આવ્યા તે ભગવાનમાં હેત કરવા આવ્યા હતા અને માયામાં હેત વધી ગયું, ભગવાનમાં તો હેત થયું નહીં. સત્સંગમાં આવ્યા હતા અહમ ગ્રંથિને ઓગાળવા, એની જગ્યાએ અહમ ગ્રંથિ વધારે પાકી થઈ. સત્સંગમાં આવ્યા હતા મમત્વના બંધનોને તોડવા, તો લાખો ઘણા મમત્વના બંધનો થયા. આ બધું જે થયું સત્સંગમાં આવીને થોડી ઘણી ભક્તિ થઈ ના થઈ અને બીજું બધું આ ઘણું થઈ ગયું, એ સત્સંગની અંદર આવીને એને નુકસાન થયું. માટે સ્વામી કે વિચારપૂર્વક જો જીવે અને વિચારપૂર્વક જો સત્સંગમાં ચાલે તો ભક્તિ થયા કરે. વિવાએ વેચાની લાનીમાં એલઠોજી, લગ્ન પ્રસંગે લગ્નની ઉજવણી નિમિત્તે લાનીમાં વેચે ને, હમણાં તુલસી વિવાહ વખતે કંઈક વેચ્યું ને બધાને, હા એટલે એવું કંઈક વેચે તેની અંદર કે છે લાનીની અંદર શું વેચ્યું, તો કે મરણ પછીના શ્રાદ્ધમાં આપવાની સામગ્રી. એ જે ધામમાં જાય કોઈ અને બારમા તેરમા દી પછી ગાયના પૂંછડે પાણી રેડે અને પછી ઘરના કુટુંબ પરિવારની દીકરીઓને કંઈક દે અને ગોર બ્રાહ્મણને દક્ષિણા દે, એલઠું. હવે વિવાહ પ્રસંગની અંદર શું દીધું, આવો કંઈક વિધિ કર્યો, એમાં અહીં સારું શું કર્યું, એકઠું જી, એમાં કોઈ ભેગું કર્યું બરાબર, મરણ પ્રસંગની જે વસ્તુ એવી ભેગી કરી એમાં સારું શું કર્યું. સ્વામી કે સારું તેને શું કર્યું, પાણી મળે ન દોયો મેલ, જેમ ગીંગો ગયો ગંગાજીએ નાકે દુર્ગંધીનો ભરેલ. સ્વામી કે એને સારું શું કર્યું, પાણી મળ્યું તોય પગ ધોયા નહીં, તોય મેલ ધોયો નહીં એના શરીરનો, નાયો જ નહીં. પાણી મળવા છતાં પણ જે નાયો નહીં એ તો મૂરખ કહેવાય, જેમ ગીંગો ગયો ગંગાજી એ નાકે દુર્ગંધીનો ભરેલ. કયું પાણી મળ્યું છે, સત્સંગરૂપી પાણી મળ્યું છે, ભગવાનની મૂર્તિરૂપી જળ મળ્યું છે, સત્પુરુષના સંગરૂપી જળ મળ્યું છે, શાસ્ત્રના અધ્યયનરૂપી જળ મળ્યું છે, શાસ્ત્ર અને સત્પુરુષના વચનના ચિંતનરૂપી જળ મળ્યું છે, એના માટેનો મનુષ્ય દેહ મળ્યો છે, એના માટેના શ્વાસ મળ્યા છે, આટલું બધું પ્રાપ્ત થયું છતાં પણ સત્સંગરૂપી જળમાં સ્નાન કરી અને જેને પોતાનો મેલ ન કાઢ્યો, સત્સંગના કિનારા ઉપર તો પહોંચી ગયો એ, શા માટે ભાઈ સત્સંગમાં શા માટે આવ્યા છો, બસ છેલ્લો જન્મ કરવા માટે. વાચ્યાર્થ તો થઈ ગયું, જીભ ઉપર તો આવી ગયું, છેલ્લો જન્મ કરવા માટે. પણ છેલ્લા જન્મની શરતો કેટલી છે, છેલ્લો જન્મ જેને કરવો હોય એની શરતો કેટલી છે, એની માટેની શરતો જે છે એ શરત બાજુની નજર નહીં, અને આવ્યો છે શા માટે, તો કે છેલ્લો જન્મ કરવા. પેલો પારધી જેમ પોપટને પકડવા અને પોપટને પડાવી દીધેલો, પારધી આવે છે જાળ નાખે છે પણ પોપટ પકડાવવાનો નથી, એટલે તારા પગ જ ફસાઈ ગયા છે. એમ સત્સંગમાં આવીને મેલને ધોવાનો હતો એની જગ્યાએ એનો મેલ વધ્યો, સત્સંગમાં આવીને અહમ અને મમત્વરૂપી બેડીઓ તોડવાની હતી એની જગ્યાએ અહમ અને મમત્વરૂપી બેડી વધી.
સત્સંગમાં આવીને વધારે નિર્દોષ થવાનું હતું, એની જગ્યાએ દોષ વધ્યા, તો શું સત્સંગનો દોષ છે? ના, સત્સંગનો દોષ નથી. જેમ ગિંગો ગયો ગંગાજીએ, નાકે દુર્ગંધીનો ભરેલ. મેઇન કારણ એ છે કે જીવનો સ્વભાવ ગિંગા સ્વભાવ છે. ગિંગા સ્વભાવ, ગંગાની અંદર ગિંગાને 1000 વખત નહીં 1,00,000 વખત બોળ્યો, પણ એ દુર્ગંધી એના નાકમાં લઈને ગયો છે, એ ગોળીઓ કાઢી જ નહીં. તેને ગંગાની અંદર તમે ગમે એટલી વાર ઝબોડો ને તોય દુર્ગંધની દુર્ગંધ જ રહે. એમ કુપાત્ર જીવ સત્સંગમાં આવ્યો હોય તો શ્રીજી મહારાજ વચનાવૃતમાં કે બીજા કરતાંય સરસ વર્તમાન પાડે. આસુરી જીવ સત્સંગમાં આવ્યો હોય તો બીજા કરતાંય બહુ સરસ બધું પાડે, પણ જો થોડુંક એનું મનનું ધાર્યું મુકાવ્યું હોય તો જેટલી સત્સંગની સેવા કરી હોય એથી 1,00,000 ગણો દ્રોહ કરે. અંત્યનું 14મું વચનાવૃત. એટલે મહારાજે કહ્યું નામું માંડી રાખવું, પ્રથમનું 38મું વચનામૃત. મહારાજ કે નામું માંડી રાખવું કે હું સત્સંગમાં આવ્યો ત્યારે મારી અંદર કેટલા દોષ હતા, આજે આટલા વર્ષ પછી કયા દોષ ટળ્યા છે, આ સત્સંગમાં આવ્યો ત્યારે મારી અહમ ગ્રંથિ કેવી હતી, આજના દિવસે અહમ ગ્રંથિ કેટલી ઓગળી છે, આ સત્સંગમાં આવ્યો ત્યારે મારી મમત્વ ગ્રંથિ કેવી હતી, આજે એ ગ્રંથિ કેટલી ઓગળી છે, આ સત્સંગમાં આવ્યો ત્યારે મને મહારાજ મહારાજના સત્પુરુષ એમાં કેવું હેત હતું, આજે એ હેત ઘટ્યું છે કે વધ્યું છે, મને ભગવાન ભજવાની ખેવના સત્સંગમાં આવ્યો ત્યારે કેવી હતી, આટલા વર્ષ પછી આજે એવી જ રહી છે કે ઘટી છે, મને નિર્દોષ થવા માટેની જે ઈચ્છા, નિર્દોષ થવા માટેનો મારો જે પ્રયત્ન, એ પૂર્વે સત્સંગમાં આવ્યો ત્યારે જે હતો એ જ છે કે આજે કાંઈ બદલાયો છે, સત્સંગમાં આવ્યો ત્યારે જે મારો જે ઉદ્દેશ લક્ષ અને આશય હતો એનો એ જ રહ્યો છે કે એમાં ફેરફાર થયો છે, આનું ચિંતન મનન મુમુક્ષુ માત્રે નિત્ય દિવસમાં એક વખત એકાંતમાં બેસીને આ વસ્તીથી દૂર થઈને આ સત્સંગના અંદર મળતા પ્રોત્સાહન પ્રલોભનો પદ પ્રતિષ્ઠા માન સન્માનથી દૂર રહીને એક વખત વિચાર કરી લેવો જોઈએ. જો એ વિચારને ન પામ્યો હોય તો પંચાળાના પહેલામાં વિચારને જો ન પામ્યો હોય તો ક્યારેય જે પામવાનું છે પામી ન શકાય. જે આપણો શરૂઆતનો વિચાર હોય છે સત્સંગના પ્રવેશ સમયે, જ્યારે આપણે સત્સંગમાં પ્રવેશતા હોઈએ છીએ ત્યારે જે આપણો આશય, ત્યારે જે આપણું લક્ષ અને ત્યારે જે આપણો વિચાર બહુ વિશુદ્ધ હોય છે, બહુ વિશુદ્ધ. પણ સત્સંગમાં પ્રવેશ્યા પછી આપણા પૂર્વના સ્વભાવોએ સહિત આપણે સત્સંગમાં પ્રવેશેલા છે, આપણા પૂર્વના સંસ્કારોને લઈને આપણે સત્સંગમાં પ્રવેશેલા છે. સત્સંગ તો બહુ દિવ્ય છે, સત્સંગ તો બહુ અલૌકિક છે, પરંતુ આપણી અંદર પેલા ગિંગાની જેમ નાકમાં કચરો ભરાયેલો છે એમ આપણા સ્વભાવો જે છે, આપણી જે પ્રકૃતિ છે એ આપણા આત્માની આજુબાજુ એક આવરણ કરીને બેઠેલી છે, જેના કારણે આપણી જ્યારે મુમુક્ષુતા સત્સંગની આપણને પ્રાપ્તિ થઈ તેદી આપણો આશય, તેદી આપણો વિચાર જેટલો સોલિડ અને જેટલો વિશુદ્ધ હતો એટલો સમયાંતરે વધારે વિશુદ્ધ થવો જોઈએ. કારણ કે જેમ સોનું છે એ સોનાને જેમ તમે તાપ આપો, જેમ તાપ આપો, જેમ તાપ આપો, એમાં ભળેલો ભેગ છે એ ભેગ ઉડી જાય છે અને સોનું જ રહે છે, વિશુદ્ધ સોનું. દિવસે દિવસે જેટલો તાપ વધે એટલે સોનાની શુદ્ધતા વધે, એમ સત્સંગની અંદર તો સતત ચાલુ જ છે તાવડો, પણ એની અંદર જો ભેગ ભળતો જાય છે, ભેગ ઘટવાની જગ્યાએ ભળતો ગયો, સત્સંગરૂપી તાવડે એટલે જ ચડ્યા છીએ કે ભેગને કાઢવો છે, પરંતુ ભેગ ઘટવાની જગ્યાએ વધ્યો તો સમજવાનું કે સત્સંગના તાવડા ઉપર હું નથી બેઠો, ક્યાંક થોડો દૂર બેઠો છું અને માની બેઠો છું હું સત્સંગના તાવડે છું. આવો વિચાર, કારણ કે આપણને જ્યારે તાપ લાગ્યો હશે, આપણને તાપ લાગતો હશે ત્યારે આપણે સત્સંગના તાવડેથી ઉતરીને એઠા જતા રહેતા હોઈશું. એ તાપ શું છે? આપણા મનનું ધાર્યું બધું ન થાય એ તાપ છે આ સત્સંગનો, બધું ના થાય, આપણે જેવું વિચાર્યું એવું ન થાય, તાપ છે આ સત્સંગનો, તાપ છે. ક્યારેક
શિયાળો ને ચોમાસા રૂપી સન્માનનું જ બધું વાતાવરણ હોય એવું ન હોય, અપમાન અપમાન ને ધૂતકાર ધૂતકારનું વાતાવરણ પણ સત્સંગમાં સર્જાય આપણા માટે, ત્યારે આપણે હેઠા ઉતરી જઈએ, એ તાપ છે. સ્તુતિનું જ વાતાવરણ હોય એવું ન હોય, નિંદાનું પણ વાતાવરણ થાય ત્યારે ઉતરી ન જઈએ, એ તાપ છે, એ તાપ છે. આપણે જે ઠેકાને ધાર્યું હોય તો ત્યાં ન રહેવાય, જ્યાં ન ધાર્યું હોય ત્યાં રહેવાય. આપણે જે સત્સંગલક્ષી ક્રિયા કે પ્રવૃત્તિ કે નિવૃત્તિ જોઈતી હોય ન મળે ને એની જગ્યાએ એનું બીજું મળે, એ તાપ છે. ટૂંકમાં આપણું આપણને બધું જ સાનુકૂળ થાય એનાથી બધું પ્રતિકૂળ થાય તો પણ એ સત્સંગનો તાપ જે સહન કરે એ વિશુદ્ધ થઈ જાય, વિશુદ્ધ થઈ જાય. આ સત્સંગની અંદર એવું હોય કે માની લો દાદા આપણે લાડવા રોજ જમવા હોય, બરાબર, તો એક સંત એવા છે કે રોજ આપણને લાડુ જમાડે, જે લાડુ જમવા હોય, જેટલી પ્રકારના લાડવા જમવા હોય એટલા, જેટલા જમવા હોય એટલા. અને એક સંત એવા છે કે બાજરાના હુકા રોટલા જ ઠપકારે, એ પોતે ખાઈને આપણને એ ખવડાવે, તો આપણી માટે સારા કયા? બાજરાના રોટલા હુકા, બેદી વાસી હોય એ. પણ આપણને સારું કયું લાગે? લાડુ, લાડુ સારું લાગે. પેલો તાપ છે, ઓલું આપણા સ્વભાવને અનુરૂપ નથી, આ તમે દ્રષ્ટાંત દીધું. એવી રીતે કેટલીક પરિસ્થિતિઓ એવી હોય કે જે આપણા સ્વભાવને ને માઇન્ડને અનુરૂપ ના હોય, પણ એ આપણા મમત્વ અને અહમ ગ્રંથિને ઓગાળવા માટે હોય છે. એ ભગવાન પોતે જ ગોઠવે છે. આપણે મહારાજને કહ્યું છે કે મહારાજ તમે મને ચોખ્ખો કરો, આ સત્સંગમાં આવ્યો છું, અને મહારાજનો નિર્ધાર છે મધ્યના 45માં, તમે અમારા છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા નથી દેવી. તો તલ માત્ર કસર કેવી રીતે નહીં રહે? સોનાની અંદર તલ માત્ર કસર જે ભળી હોય એ કેવી રીતે ન રહે? અને તાપ દેવો પડે. અને તાપ શું છે? તો તાપ એ જ છે જે આપણાથી પ્રતિકૂળ બધું હોય, એ તાપ છે. પરંતુ એવી પ્રતિકૂળતાઓ એ આપણને ભગવાનની દયા નથી લાગતી, એ દયા નથી લાગતી આપણને, એની અંદર ભગવાનની કરુણા નથી દેખાતી. પ્રતિકૂળતા એ તો ભગવાનની બહુ મોટી કરુણા છે, ભગવાનની બહુ મોટી દયા છે. આ લોકમાં જેટલી પ્રતિકૂળતા વધારે આપણને, આ લોકની અંદર જેટલું આપણું મનનું ધાર્યું ઓછું થાય એવી પરિસ્થિતિઓ સર્જાય, એ પ્રકારનું વાતાવરણ મળે, ત્યારે સમજવું કે ભગવાનની મારી ઉપર બહુ મોટી કરુણા છે, બહુ મોટી કરુણા છે. કારણ કે હવે મને ભગવાન સિવાય બીજે હેત નહીં રહે. જ્યાં સુધી બીજું બધું મળે છે ત્યાં સુધી શું ખબર કે રખે એમાં જીવ બંધાઈ જાય, પણ જ્યારે બધેથી જ જાકારો મળે, બધેથી જ જાકારો મળે, ત્યારે પરમાત્મા સિવાય બીજે વૃત્તિ ન રહે. પણ વિશુદ્ધ ભાવ વિશુદ્ધ આશયથી સત્સંગને કરે એને રે, બાકી ગિંગો ગંગાજીએ જાય દુર્ગંધીનો ભરેલ તો એને એમ જ થાય. તેમ ભક્તિમાં કોઈ આવી ભળ્યો પણ ન ટળ્યો જાતિ સ્વભાવ, પાકી મૃતિ કાના પાત્રનો નહીં ઠામ થાવા ઠેરાવ. એમ ભક્તિમાં કોઈ આવીને ભળી તો ગયો પણ જાતિ સ્વભાવ ના મૂક્યો, તો પાકી મૃતિકાના પાત્રનો નહીં ઠામ થવા, એનો ઠરાવ પાકો જોઈએ સ્વામી. કે ઠરાવ, એક માટીના ઘડાને પાણી રાખવું હોય ને પોતાની અંદર, તે માટીના ઘડાનો ઠરાવ હોય છે કે મને ભલે ચાકડે ચડાવે, ભલે મને કુંભાર ટીપે, ભલે નિંભાળામાં પકવે, પણ એક દિવસ ભાઈ જ્યારે એ પાકી માટીનો ઘડો થાય ત્યારે એની અંદર મોટી શેઠાનીઓ હોય ને, આમ ટકોરો મારીને લઈ જાય ને પાણી ભરે ને પાણી ભરીને પછી એ ટાઢું થાય ને પીવે ને પછી એ ઘડાને કોઈ હાચવે ત્યારે નીવડ્યો કહેવાય. પણ ચાકડે ચડ્યો અને આગો પાછો થવા લાગે ઘડો થાય. પેલો કુંભાર ચાકડો ફેરવતો હોય, એના મેને આકાર આપતો હોય, ત્યારે આગો પાછો થવા લાગે કે અરે મને ક્યાં ગોળ 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 ફેર્યો ને ક્યાં ચકડીએ ચડાવ્યો છે. અરે ભાઈ ચકડીએ નહીં, હજુ તો ટપલા ખાવાના છે, હજુ તો ટપલા નહીં નિંભાળામાં તપવાનું છે, અને એમાં તપીને હજુ નીવડીશ ત્યારે ક્યાંય કાનું રહી રહી ગયું હોય તો કોક ભાવ આપશે, નહીં તો ફરી પાછો ભૂકો કરવો પડશે તારો, ભૂકો કરીને ફરી પાછું જમીનમાં હમાવવું પડશે ને ફરી પાછો તને કુંભાર ઘડશે,
ફરી ટપલા મારશે ને ફરી નિભાડામ પકવશે, નહીં ઘણા માટલા કાના નીકળે, નિભાડામ તો પાકી ગયા હોય પણ કાણું રહી ગયું હોય, તિરાડ રહી ગઈ હોય, તોય પાછું માટલું દેવા જવું પડે કુંભારને, ત્યાં માટલું તારું નથી હારું આ. એટલે કુંભાર શું કરે, આવે એને ભૂકો કરવો પડે એનો, અને કોક વરી પછી સમજવું હોય તો થોડો સિમેન્ટનો કે કંઈક મારી દે થોડો લેપ, કારણ કે ચલાવી લો આવે માટલું આવું ને આવું. પણ એ કાણું રહી ગયું ને તિરાડ રહી ગઈ એ રહે જ ગઈ, પણ હરખું જો કુંભાર ઘડવાવાળો હોય ત્યાં ટપલો હરખો ખાધો હોય ને હરખું જો શેકાઈ ગયું હોય તો વાંધો ના આવે. એમ સ્વામી કે ઠરાવ જો હોય કે ગમે એવું મને સદગુરુ રૂપી કુંભાર ચાકડા પર ચડાવીને ગમે એટલા ટપલા મારે અને મને ગમે તેવા નિભાડામાં પકાવે, નિભાડાની અંદર કાંઈ ટાઢું થોડું હોય, એ કેવું તપે ત્યારે માટી એવી થઈ જાય, જે માટી એકદમ લૂસ હોય એ કેટલી તપે ત્યારે પાણીને સંગ્રહવાવાળી થઈ જાય, નહીં તો જે ચાકડા ઉપર ચડેલો ઘડો છે કાચો એમાં પાણી રાખો તો શું થાય, માટી ઓગળી જાય. જે માટીને પાણી ઓગાળી નાખે એટલું શક્તિશાળી પાણી છે, જે માટીને ઓગાળી નાખે છે એટલું તાકાતવાળું પાણી, એને એક પાતળી માટીની સપાટી એ પાણીને પકડી રાખે છે. ક્યારે પકડવાને સમર્થ થાય છે, જ્યારે કુંભારના હાથ નીચે ગળાઈને નિંભાડામાં પાકે છે ત્યારે. એમ માયારૂપી જળ તો છે ને, ગમે એવો મુમુક્ષુરૂપી માટી હોય ને એને ઓગાળી નાખે એવી છે, માયારૂપી જળ એટલું સોલિડ છે કે એ મુમુક્ષુરૂપી માટીને ગમે એટલો બળિયો મુમુક્ષુ હોય તો પણ એને ઓગાળી નાખે એવી ભગવાનની માયા છે. એ ભગવાને પોતે રચેલી જબરજસ્ત મહામાયા છે, એને ઓગાળ, મોટા ઈશ્વરોને ઓગાળી નાખે એવી મહામાયા છે મહારાજની રચેલી, તો ઈશ્વરોને ઓગાળી નાખે છે, તો મનુષ્યની શું વાત કરવી. પરંતુ એ મુમુક્ષુ, એ મુમુક્ષુરૂપી માટી જો સદગુરુના ઉપદેશરૂપી ચાકડા ઉપર ચડે, એ ઉપદેશરૂપી ચાકડા ઉપર ચડીને એ સદગુરુના ટપલા ખાઈને ચિંતનરૂપી ભાવથી ઘડાય અને પછી એ સદગુરુની ટકોરરૂપી નિભાડામાં પાકે અને પછી એ જે માટલું થાય ને એ માયાને પણ પોતાની અંદર હમાવી દે અને બ્રહ્મરૂપ થઈ જાય, એ મુમુક્ષુ એવો થઈ જાય કે એ તો પોતે બ્રહ્મરૂપ થાય પણ એના યોગમાં આવવાવાળો પણ બ્રહ્મરૂપ થઈ જાય, એ માયાના પ્રવાહને આખો રોકી દે, માયાના પ્રવાહને આખો સમાવી દે અને એની અંદરથી પુરુષોત્તમના ભાવ પ્રગટ થઈ જાય, એવું માટલું તૈયાર થાય. પણ એ માટલા તૈયાર થવા માટે જોઈએ ઠરાવ. આપણો ઠરાવ શું છે, સૌથી અગત્યનું. મુમુક્ષુ માટે સૌથી અગત્યમાં અગત્યનું આપણી માટે જો કોઈ હોય તો મારો ઠરાવ શું છે. આપણો કોઈ ઠરાવ જ ના હોય, આપણે બસ હાલ્યા જઈએ છીએ, ચાલ્યા જઈએ છીએ. આપણા ઠરાવ બાજુ નજર, ગોપાળન સ્વામીનો પણ શબ્દ છે, ઠરાવ બાજુ નજર રાખવી, ઠરાવ બાજુ કે મારો ઠરાવ શું છે. ઠરાવ આપણો એ જ હોય, આપણા કોઈ ઠરાવો ન હોય પણ એક મુમુક્ષુ તરીકે આપણો એટલો ઠરાવ ચોક્કસ હોય કે મારા મહારાજ અને મારા સદગુરુ જેમ વાળે એમ વળવું છે. એક પગ ભર ઉભાયા ગળે હાથ જોડીને રહેવું હજૂર, જેમ વાળે તેમ વળવું કરી ડાપન આપનું દૂર. આ ઠરાવ જોઈએ. એક પગ બરુબા આગળ હાથ જોડીને રહેવું હજૂર, જેમ વાળે એમ વળવું, જેમ વાળે એમ વળવું કરી ડાપન આપનું દૂર. આપણા ઠરાવ જ્યારે પાકા નથી હોતા ને ત્યારે આપણું ડાપન ઝાઝું હોય છે, જ્યારે આપણો ઠરાવ બહુ પાકો હોય ને ત્યારે આપણું ડાપન બધું ઓગળી જાય છે. ડાપન એ જન્મો જન્મ ઊભું કરવા માટેનું બીજ છે, બીજ છે. જેની પાસે જેટલું ડાપન જાજુ, કયું ડાપન, ભગવાન ભજવાનું નહીં, એવું ડાપન કે જે ભગવાન અને ભગવાનના સદગુરુ ભગવાનના શાસ્ત્રો એને ગૌણ કરે એવું જે ડાપન, એ આપણી પાસે જેટલું છે જેટલું છે જેટલું છે એ આપણા જન્મ મરણને ઊભું કરવા માટેનું બહુ જ મોટો મોટું બીજ છે, એ જ આપણું કારણ શરીર છે. પણ ડાપન તો એ સાચું જેમાં પરમાત્માની ભક્તિ થાય, ડાપન તો એ સાચું
કે જેમાં કોઈ ભગવાનના ઓલિયા સદગુરુ પુરુષ એની અનુવૃત્તિમાં જીવાઈ જાય. ડાપન તો એ સાચું કે પંચ વર્તમાન અને ભગવાનની દ્રઢ પાકી ઉપાસના થાય. ડાપન તો એ સાચું કે શૂન્ય ભાવની અંદર આપણો આત્મા દિવસે દિવસે જતો જાય. ડાપન તો એ સાચું અહમ ગ્રંથિને મમત્વ ગ્રંથિઓના ભૂખા બોલી જાય, એ ડાપન સાચું. બાકીના બધા ડાપન ખોટા. ગમે એટલું હોય ડાપણ, પણ બધું જ એ ડાપણ કાંઈ કામનું નથી. ભક્તિમાં કોઈ આવી ભળ્યો પણ ન ટક્યો જાતિ સ્વભાવ, એનો જાતિ સ્વભાવ જ ન ગયો ગીંગા જેવો, તો શું કરે? મૂળજી લુવાનાને પહેલાં ચોરી કરતો, પછી મહારાજને કે મહારાજ મને તમારો ત્યાગી કરો. મહારાજ કે રહેવા દે, ત્યાગીના વર્તમાન તાર રહેવા નથી. તો કે કંઠી પહેરાવો. એટલે હજુ તું રહે થોડા દી. ના ના મને કરો પાર્ષદ કરો. તો મહારાજે પાર્ષદ તરીકે રાખ્યા. મહારાજ કે સાચવજો, આ સ્વભાવ છે, પ્રકૃતિ ક્યાંય ઝડકી. અરે ના મહારાજ, છેલ્લો જન્મ કરવા આવ્યો છું આવ્યો તો. સારું સારું મહારાજ કે. એમાં કોઈ બાઈઓ આવી કોઈ ગામની, મહારાજની આગળ સોનાના કડલાને બધું સોનાના દાગીના અર્પણ કરવા. મહારાજ કે બાઈઓ હજુ અમારે હમણાં નથી જરૂર, અમારે જરૂર હશે ને ત્યારે અમે મગાવી લેશું, તમે લઈ જાઓ. મૂળજી ભગતે જોઈ લીધું કે દાગીના જોરદાર છે. મહારાજના હજુરી પાર્ષદ તરીકે રહેવા લાગ્યા હતા એટલે બાજુવાળાનો વિશ્વાસ તો બહુ આવે બધાને. ભગવાનની બાજુમાં રહેતો હોય, કોઈ મોટા સાધુની બાજુમાં રહેતો હોય તો બધાને વિશ્વાસ તો બહુ આવી જાય ને કે આ ખરેખરો ભગત છે, આ તો પાક્કો ભગત છે. એટલે મૂળજી ભગતનો વિશ્વાસ બહુ બધાને આવી ગયેલો. પછી તો ઓલી બાઈઓ જે ગામની હતી ને એનું એડ્રેસ ને બધું પૂછી લીધું, અને ભગત મહારાજને કે મહારાજ હું આવું છું થોડા બે પાંચ દીમાં, કામ છે થોડું. ગયા સીધા બાઈઓના ગામ જ. રાત્રે જઈને બાઈઓને કથા વાર્તા કરી, મહારાજના ચરિત્રો કીધા. પાછા મહારાજ એટલે ઓલી બાઈઓ તો કે મૂળજી ભગત આવ્યા, અમારા મૂળજી ભગત આવ્યા, મૂળજી ભગત આવ્યા એમ કરીને શીરો પૂરીને ભજીયા જમાડ્યા ભગતને. રાતે કથા વાર્તા કરી. ભગત કે ઓલા દાગીના ઠેકાણે મૂક્યા છે ને પાછા, મહારાજ માગે ત્યારે પાછા દેવા જોશે. ભાઈઓ કે એમ કહે અમે થોડા રસ્તામાં મૂકીએ, અમે તો ચૂલો છે ને એ ચૂલાની પાસે જ દાટી દીધા છે એટલે કોઈને ખબર જ ના પડે. ભગત કે સારું, મને કીધું તે કીધું, બીજાને ના કહેતા. પાછા રાત્રે ડબ્બો લઈને ભગત ભાગ્યા. સવારમાં ઉઠીને ભાઈઓએ જોયું ખાડા ખોદેલા. એટલે મૂળજી ભગત ચોરી કરીને ગયો? તેના ધણી ખીજાયા કે મૂર્ખ્યો, રાતે તો મૂળજી ભગત આવ્યા, મૂળજી ભગત આવ્યા એમ કરીને કૂદતીથી થાળ કર્યો, રાત્રે આટલી ભગવાનની વાતો કરવા બેસી ગઈ, ને અત્યાર પાછા એ ભગત પર આક્ષેપ નાખો છો કે આ તો કોઈ લઈ ગયો છે. ભગત ડબરો લઈને જે ભાગ્યા ને મહારાજને ખબર પડી, મહારાજ હામાં ઘોડો લઈને ગયા. એટલે મૂળજી ભગત ક્યાં આલ્યા તમે? તમે કે આમ જતા હતા ને આ બાજુ ક્યાંથી નીકળ્યા? લાવો ભૂખ લાગી જ, કંઈ છે ડબરો બબરો તમારી પાસે, કંઈ ચણા મમરા દાળિયા કંઈક? મૂળજી ભગત કે મહારાજ મારી પાસે કાંઈ નથી કાંઈ નથી કાંઈ નથી. ધ્રુજવા લાગ્યા. મહારાજ કે કંઈક લાગે છે ખરું કે આ તમે કંઈ આમ ડબાયું છે ને? લાવો 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 કે અંદર દાળિયા લાગે છે. અને મહારાજે આમ ઝૂંટવી લીધું ને મહારાજે ખોલ્યું. મહારાજ કે મૂળજી મેં તને કીધું તું તારા વર્તમાન નહીં રહે, જાતિ સ્વભાવ. આગળ ચોરી કરવાના સ્વભાવ હતા એ સત્સંગમાં આવ્યા, મહારાજની બાજુમાં રહેતા હતા, મહારાજની બાજુમાં, તોય સ્વભાવ ગયો નહોતો. મહારાજ કે આપીએ પાછા એ બાઈઓને. અને મૂળજી ભગત ગયા, તે પેલી બાઈઓ પાછી કૂદતી કૂદતી એમ મૂળજી ભગત આવ્યા, મૂળજી ભગત આવ્યા. મૂળજી ભગત કે હું આ તારા મૂળજી ભગત લેયા તારા ડબરા, આને જ મારું વર્તમાન ચૂકાવ્યું કે એમ કરીને દઈને પાછા આવ્યા ને પ્રાયશ્ચિત કર્યું. પણ આ જાતિ સ્વભાવ, જાતિ સ્વભાવ કહેતા પૂર્વની અંદર આપણેથી જે ભગવાનને નથી ગમ્યું એવું જે જે આપણાથી થઈ ગયેલું છે, જે જે થઈ ગયેલું છે પૂર્વનું, પૂર્વજન્મના સંસ્કારો પણ આપણને નજરની સામે આપણે મુમુક્ષુ છે આપણને દેખાતા હોય કે આ મારા સંસ્કારો છે, એ બધી પરિસ્થિતિઓથી બહુ બચવાનું. જો એનાથી આપણે બચીએ નહીં તો એ સ્વભાવ આપણો પાછો ઝડકી જાય. ઘણા તમે જુઓ કે બહુ ક્રોધવાળા હોય સત્સંગ થતાં મોર, પછી સત્સંગમાં આવે એટલે ભગત બહુ સારા થઈ જાય, પણ પેલો ક્રોધવાળો સ્વભાવ હોય ને એ ન જાય. એટલે એની આમ થોડીક સ્પ્રિંગ દબાય
એટલે પાછા જે પેલો મૂળ જે સ્વભાવ હતો એની પર જતા રહ્યા, એટલે જાતિ સ્વભાવ થયો. જાતિ એટલે જે આપણા પૂર્વના સંસ્કાર છે, જે આપણા પૂર્વના કર્મ છે. પૂર્વનું કર્મ એટલે આજ કરતાં ગઈકાલે પૂર્વ કહેવાય, આજ કરતાં આની આગલી મિનિટે પૂર્વ થઈ ગઈ કહેવાય. એ જે પૂર્વ, એમાં જે થયેલું ભગવાનને ન ગમે એવું કાર્ય, એ આપણો જાતિ કહેવાય. અને એ જાતિ સ્વભાવ છે એની ઉપર નજર જે મુમુક્ષુની ન હોય એનાથી એ ક્રિયા વારંવાર થાય. અને સત્સંગમાં આવ્યા પછી થાય ને, એટલે કેવું થાય, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. સત્સંગમાં આવીને જે સ્વભાવનો ઘા પડે ને એ બહુ ઊંડો પડી જાય પછી. કારણ કે બાર ક્રોધ કરતો હોય ને ત્યારે જગતના જીવ આરે ક્રોધ કરતો હોય, અને સત્સંગની અંદર આવીને ક્રોધ કરે ને તો કોની આરે થાય, ભગવાનના સાધુ આરે ને ભગવાનના ભગત આરે. એટલે એનું પાપ એને વધારે લાગે, વજ્રલેપ જેવું થાય. એટલે એને જેટલું કર્યું હોય એના કરતાં બળી જાય જાજુ. સત્સંગની બહાર હોય જ્યારે, ત્યારે ત્યાં ગુસપુસ અભાવ અવગુણ કુથની આ તે મારું તારું ભગલાવાળી આ બધી કરવાની ટેવ સત્સંગની બહાર હોય તે દી હોય, એ જીવ પાછો આવ્યો ક્યાં, સત્સંગમાં. સત્સંગમાં આવ્યો એટલે બસ, અરે વાહ મહારાજનો દીપોત્સવ જોવો તો ખરા, કેટલા દીવડાઓ પૂર્યા, વાહ 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 મહારાજ, વાહ વાહ સંતો, વાહ બધું થવા લાગ્યું. થોડા દી તો એ ભપકો સરસ લાગ્યો, ભગવાનની કથા સાંભળે, ભજન કરે, તારી મૂર્તિ રે છે જો નેનું નો શણગાર, સમજ્યા, કરતાલ લઈને નાચે, બધું જ થયું. પણ ઓલા સ્વભાવ ઉપર નજર નહોતી. એટલે એ જે બહાર પહેલાં ઓટલે બેઠા જે કૂથની કરતો હતો, એ જ કૂથની એ ક્યાં કરે, સત્સંગમાં આવીને કરે. સત્સંગમાં આવીને કરે, ખૂનામાં બેહીન કરે, ખુરશીએ બેહીન કરે, ચાલુ કથામાંય કરી નાખે. કેમ? કારણ કે એનો જાતિ સ્વભાવ છે. જાતિ સ્વભાવ મારાથી થાય ને તમારથી થાય, બેથી થાય. જે આપણા પૂર્વના સંસ્કારો છે, કુસંસ્કારો છે, એની ઉપર નજર ન રાખવી એ મુમુક્ષુ માટે સૌથી ભયાવહ છે. સૌથી ભયજનક કહેવાય ને, સૌથી ડેન્જરમાં ડેન્જર. કે પેલું બોર્ડ મારેલું હોય છે, આ લોકો જે ઇલેક્ટ્રિસિટીનું મોટું આમ એવું હોય ને, જ્યાં ત્યાં બોર્ડ માર્યું, તમે 200 ફૂટ આનાથી દૂર રહેજો, આનાથી તમે 200 ફૂટ દૂર રહો, 500 ફૂટ દૂર રહો, એમ પોતાના પૂર્વના કુસ્વભાવો, કુટેવો અને આપણાથી થઈ ગયેલી કુક્રિયાઓ, એનાથી લાખો ગાઉ દૂર રહેવું, લાખો ગાઉ દૂર. એની ઉપર નજરને ફોકસિંગ પાક્કું રાખવું કે ભલા થઈને પેલા ગીંગા જેવું ના થાય. એટલે થાય શું કે સત્સંગમાં ગમે એટલી કથા સાંભળે, હું ગમે એટલી કથા કરું અને તમે ગમે એટલી કથા સાંભળો, પણ આપણો સ્વભાવ જો ગીંગા જેવો હોય તો કથા કરી કે સાંભળી બે મારા માટે બોજરૂપ થઈને ભારરૂપ થઈ, અને તમારી માટે ભારરૂપ થઈ. એટલે સ્વામી ચેતવે છે, ઠરાવ બહુ પાકો જોઈએ. ઠરાવ ઠરાવ બાજુ જેની નજર હશે એ કલ્યાણના માર્ગે સડસડાટ નીકળી જવાનો. આ સત્સંગ તો બહુ અલૌકિક છે, બહુ દિવ્ય છે, અને કલ્યાણ મહારાજે બહુ સરળ કર્યું છે, અઘરું નથી કર્યું. મુક્તાનંદ સ્વામી એમને નથી ગાયું, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. એનો અર્થ જ એ છે કે મુક્તિ સુગમ છે, સીધી છે, વાંકી ચૂકી નથી. ભલે ગીતામાં જે કીધું હશે ભગવાન શ્રી કૃષ્ણએ, બીજા શાસ્ત્રોમાં પુરાણો ઉપનિષદોમાં જે કીધું હશે, પણ શ્રીજી મહારાજે જે મુક્તિની રીત કરી છે, મુક્તિનો રસ્તો ખોલ્યો છે, આત્યંતિક કલ્યાણનો માર્ગ ખોલ્યો છે, એ સુગમ છે, સીધો છે, વાંકો ચૂકો નથી, સીધો છે અને સુગમ છે. પણ એની અંદર એક જ વસ્તુ, ઠરાવ બાજુ જો નજર હશે તો સુગમ ને સીધો, ઠરાવ જો હરખો નહીં હોય તો એટલો વાંકો ચૂકો છે, અને એટલો બધો અગમ છે, એટલો બધો અગમ છે કે ભગવાનની બાજુમાં રહે ને તોય નથી હાથ આવે એવો, તોય નથી હાથ આવ્યો, એટલો બધો અગમ છે. આખું વચનામૃતને નિષ્કળણ કાવ્ય મોઢે કરી દઈએ ને તોય હાથ ના આવે, એટલો અગમ છે. અને જો ઠરાવ બાજુ નજર હોય તો હાવ સુગમ છે, હાવ સીધું છે. માટે ઠરાવ બાજુ નજર પાકી રાખવી પડે.
જેમ સિંધુ જોજન 100 લાખ નો તેનો પાર લેવા કરે પર્યાન, તે સમજો કેમ સમજીએ જે રાચ્યો રાંધવા પાસાન. સિંધુ 100 લાખ યોજનનો છે, એને પાર લેવા માટે સ્વામી કે કોઈ તેનો પાર લેવા કરે પર્યાન, કે હું આખા સમુદ્રનો પાર લઈ લઉં. સ્વામી કે એને સમજું કેમ સમજવો, રાચ્યો રાંધવા પાસાનો, પથ્થરને રંધાય, પથ્થરને રાંધવા હોય કે ચાલો ભાઈ પથ્થરને રાંધી દો સીટી મારીને તો ના રંધાય, એમ સ્વામી કે સમુદ્રનો કોઈ તાગ લેવા જાય તો કંઈ સમુદ્રનો પાર આવે એવો નથી. એમ એવાને આગળે બોડા કરે ભક્તિની વાત, જેની દાડ્યો દાડ્યો ચાવી ગઈ તેમ તે કેમ રેવા દીએ પાત. સ્વામી કે એવાની આગળ જે જીવ આવો છે, કુસંસ્કારી છે, કુસ્વભાવવાળો છે, એની આગળ ભોળા ભક્તિની વાતો કરે. ભોળા ભક્તો હોય ને એની આગળ ભક્તિની વાત કરે. પણ સ્વામી કે જેની દાઢ્યો દાડો ચાવી ગઈ તો પાન બાકી રાખવાની છે? જેની દાઢ્યો દાળની ચાવી જતી હોય એ પાન બાકી રાખે ચાવવાના? એમ જે સત્સંગની અંદર આવ્યા પછી કેટલા કુસંસ્કારોને પોતાની અંદર વસાવીને બેઠો હોય તો નાની સુની ક્રિયા તો એને કરતાં કંઈ વાર જ નહીં, એવું છે. માટે સ્વામી કે એવાને ઉપદેશ દેવો એવો કરવો નહીં કે દિકોડ. સ્વામી કે એવાનો ઉપદેશ આપવા માટેનો કોડ જ ના કરવો. મહારાજે વચનાવૃતમાં એવું કહે છે કે એને ઉપદેશ દેતાય બીક લાગે. ઘણાને એવું હોય ને કે મારે બધું સુધારી જ દેવું છે, એવા સુધારી દેવાના બહુ જેને મગજની અંદર હોય ગ્રંથિ, એની માટે આ સ્વામીએ વાત કરી કે આપણે સુધર્યા આપ ભલા તો જગ ભલા. આપણે ભલા થયા તો આખો સત્સંગ ભલો જ છે. આપણે આપણું આત્યંતિક કલ્યાણ કરી લીધું ને એટલે બધાયનું થઈ ગયું. આપણે ચોખ્ખા થઈ ગયા ને તો બધાય થઈ ગયા. સ્વામીએ બહુ સરસ વાતોમાં કીધું, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના દોષ જોવાનો હોય તો કાંઈ કસર જ રહે નહીં. આ સ્વામીએ બહુ ટૂંકમાં બહુ મોટું ઉપનિષદનું વાક્ય દઈ દીધું છે. એવાને ઉપદેશ દેવો એવો કરવો નહીં કે દિકોડ, જે ભક્તિ અતિ ભજાવશે એવો દિલે ન રાખવો ડોળ. સ્વામી કે જીવને જ ઓળખી લેવો કે આ જીવ આટલો જ છે, એની જોડ પછી તમે બહુ કોડ રાખો કે ઓહો આને ભક્તિ ભજાવી દઈએ એવું ભોળ પણ સ્વામી કે રાખવું જ નહીં, પ્રયત્ન કરો. મહારાજે એટલે કેટલું સરસ કીધું પ્રથમના 18માં, ગમે એવો કુપાત્ર હોય તો સત્સંગમાં લેવો, પણ જો સત્સંગમાં આવ્યા પછી એનું કુપાત્રપણું ના મૂકે ને તો પ્રેમથી મહારાજ કે એને સત્સંગમાંથી વળાવી દેવો કે ભાઈ તું ભગવાન ભજે એવો નથી, પ્રેમથી તું બરાબર છે જે છે તે. મહારાજ કે આવું તમે કરશો ને તો તમે અમારી બહુ મોટી સેવા કરી ગણાશે, આવું કીધું. એમ ઘણી વખત એવું થાય કે જે જીવ ભગવાન ભજે એવો જ ના હોય બરાબર, તો એને પછી વિદાય કરવો પડે કે ભાઈ કંઈ વાંધો નહીં. હવે કોક હવારથી હાંજ ઉઠી માનો એક 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 વ્યક્તિ એક સત્સંગ સમુદાયની અંદર જઈ ચડેલા, તે પેલો સત્સંગ સમુદાય આખો કેવો કે ભગવાન સ્વામી એન્ડ સર્વોપરી, અને ભગવાન સ્વામિનારાયણની અંદર જોડાવા માટે ભગવાનના સત્પુરુષનો આશરો કરીને ભગવાનમાં જોડાવું, આવી સમજણવાળો આખો સમુદાય. તે એક ભાઈ એના ઉત્સવ સમયમાં જઈ ચડ્યો અને ત્યાં આગળ ઓલા બધાય પછી સત્સંગની કડીઓ બોલે, મહારાજના મહિમાની બોલે, સાધુના મહિમાની બોલે. તો ભગવાનના મહિમાની બોલે તો ઓલાને વાંધો નહીં, પણ સાધુના મહિમાની બોલે ને, સંત હું ને હું તે વળી સંત કે ગમે તે બીજી, એટલે ઓલો ભાઈ તરત જ કે ભગવાનની બોલો ને કે ભગવાનની બોલો ને આમ કરે. હવે 5-6 દાડા ઉત્સવના સમુદાયમાં ત્યાં રહ્યા, પણ ઓલો ભાઈ રોજ ઉઠીને સાધુની નિંદા જ કરે. તે ઓલો બધો સમુદાય હતો ને એને ભેગા થઈને ઓલાને શું કર્યો, વિદાય કરી દીધો કે ભાઈ તું અહીં પોહાય એવો નથી,
એ ફરી વખતનો સમયો આવે કરવા આવતો નહીં, વિદાય કરી દેવો પડે ને. મહારાજે કહ્યું લેવો. હવે એનો ઉદ્દેશ એ કે ભગવાનનું બોલો, ભગવાનનું બોલો. ઓલા ભગવાનની કડીઓ તો બોલતા હતા, પણ સંત મહિમાની બોલતા હતા, ભક્ત મહિમાની બોલતા હતા, આજ્ઞાની બોલતા હતા, વચનવિધિની બોલતા હતા. પણ ઓલાને એમ કે ભગવાનનો મોરો પહેરી અને હું બધો છેદ ઉડાડું, કારણ કે એનો પેલો આસુરી ભાવ હોય. આસુરી ભાવ કોઈ આજ દિવસ સુધી તો જો ભગવાનની ઉપાસનાવાળા મુક્તાનંદ સ્વામી, એને જેટલી ઉપાસના દ્રઢ તો આજે કોઈ નહીં હોય ને હશે. એને ગમે એટલી પાકી હશે તો એટલી હશે, પણ એથી વધારે કંઈ મુક્તાનંદ સ્વામીથી વધારે કોઈને વધી જાય? ગોપાળાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામીથી વધી જાય? તે મુક્તાનંદ સ્વામી જો ભક્તના મહિમાના અને સદગુરુ સંતના મહિમાના કીર્તનો લખે, નિષ્કુળાનંદ સ્વામી જો લખે, તો એ બધાથી વધારે ઉપાસનાવાળા કહેવાય ને. પણ ટૂંકમાં એને ઉપાસના મહારાજની પણ ન હોય, એને મહારાજની અંદર પણ એવું હેત ન હોય, પણ એની પાત્રતા જ એ પ્રકારની હોય. એવી રીતે કોઈ પણ પ્રકારનો હોય, કોઈને ચોરી કરવાનો સ્વભાવ હોય, સત્સંગમાં આવી ચડ્યો હોય, એક ભગવાનનું મંદિર, તે એક ભગવાનના મંદિરમાં એવું થાય કે પોઢણ્યું બોલાય ને ત્યારે બધા બહેનો દર્શન કરવા ભગવાન પાસે આવે, ત્યારે એમના પાકીટોમાંથી થોડા થોડા પૈસા જતા રહે. 8-10 વર્ષ પહેલાંની વાત કરું તો નાના કાર્યકર્તાઓએ નક્કી કર્યું કામ કેમ થાય, પોઢણ્યા વખતે જ પૈસા કેમ જતા રહે છે? કોઈ કે મારે 8 લાગ્યા, કોઈ કે 8 લાગ્યા, કોઈ કે 8 લાગ્યા. એટલે બધાએ પોઢણ્યા વખતે પુરુષો ભગવાન પાસે હોય, પુરુષો ખસે પછી બહેનો આવે, અને પુરુષો બધાય પછી સંતો પાસે જતા હોય, અને બહેનોના પાકીટમાંથી પૈસા નીકળી જાય. પછી તપાસ કરી 2-5 જણાએ કરીને ઉભા રહ્યા, તેની અંદર એક નંગ એવો આવતો, સ્ત્રીઓમાં જ કોઈ હશે કોઈ, તો એ પેલા પાકીટો બહેનો મૂકીને દર્શન કરવા જાય, એટલે ફટફટ જેટલા પાકીટમાં હાથ નાખે એટલામાંથી લઈ લેવાનું. પછી તો કાર્યકર્તાઓ ભેગા થઈને એને ઘેર જઈને કેટલું કર્યું, કઢાયા પૈસા બધાને, રોજના આવા દર વીકેન્ડની અંદર લઈ જવાના થોડા થોડા પૈસા. આ કુપાત્ર જીવ સત્સંગની અંદર આવ્યો પણ એનો સ્વભાવ ના મૂક્યો, એટલે એને વિદાય જ કરવો પડે કે તમારી માટે આ સત્સંગ નથી. એક વખત, 2 વખત ને 3 વખત ચાન્સ કોઈને પણ અપાય, 3 વખત ચાન્સ કોઈને પણ અપાય, પણ 3 વખત પછી એ મૂકે મહારાજ કે આવે એને વિદાય કરશો ને તો તમે બધા સુખ્યા રહેશો, તો સુખ્યા રહેવાય. એટલે એવાને ઉપદેશ કરવો ને એ ગુનો છે, એનો ઉપદેશ એ ના દેવાય, એને ભગવાન એનું હારું કરે, આપણી તાકાત બહારનું હોય, નહીં તો આપણે બગડી જઈએ. એમ ભાવ વિનાની ભક્તિ નર કરી શકે નહીં કોય, ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા જે ખરા ખપવાન હોય. જેના હૃદયમાં રુચિ ગણી ભક્તિ કરવા ભગવાનની, તેને ભક્તિ વિના ભાવે નહીં ખરી અરુચિ રહે ખાનપાનની. સ્વામી કે જેને ભક્તિ કરવી છે ને એ તો ભક્તિ તો ભાગ્યવાળા કરે, ખપવાળા કરે. હમણાં જ હરિચંદ્ર સાગરની કથામાં આવ્યું હતું ને, ખપવાળો છે ને એ ભક્તિ કરી શકે, જેને ગરજ હોય કે મારે છેલ્લો જન્મ કરવો છે, હમણાં શ્વાસ પૂરો થયો, વાર ક્યાં છે, 35-40 વર્ષ થયા હોય તો આમ વિચારો તો ખરા, બસ આ 2017ની સાલ, કોઈને 40 વર્ષ થયા અને હજુ માને કે હું જુવાન છું, જુવાન છું, જુવાન છું. ભાઈ વાત સાચી, તમે જુવાન જ છો. 45 વર્ષ આપણા થયા હોય ને આપણને લાગે હજુ તો ક્યાં, હજુ 45 જ થયા છે, પણ આમ ગણો તો ખરા, 2017 વધુમાં વધુ આયુષ્ય, બહુ સારું શરીર ભગવાને દીધું હશે તો 80-90. કઈ સાલ? 2070ની સાલ પછી હું હોઈશ, 2060ની સાલ પછી હું હોઈશ, તો 2060ની સાલ કે 2050ની સાલ રેગ્યુલર જીવું તોય, વચ્ચે કાંઈ અકસ્માત ભગવાન જો લેવા આવી જાય તો પૂરું, પણ રેગ્યુલર આમના આમ શ્વાસ જતા રહે ને શરીરમાં કાંઈ રોગ ના થાય ને એની જાતે શરીર છૂટે, તોય મારી પાસે આમ એવરેજ આજના યુગ પ્રમાણે કેટલા વર્ષો એ ગણવાના. અકસ્માત આવે, આ ગળી ના પડે, મરી જવું છે એની તો કોઈ વાત જ નથી, પણ એટલું ગણે ને તોય આત્મા જાગી જાય કે ઓહો આટલું કામ કરવાનું છે આટલા વર્ષોમાં. હાલો ભાઈ, જેટલું બને એટલું ભગવાનનું ભજન વધારે કરો, બીજામાં પડશો જ નહીં, બીજું કરવાનો ટાઈમ જ ના હોય એની પાસે. તેને ભક્તિ વિના ભાવે નહીં જેને હૃદયમાં રુચિ ગણી, જેને ભક્તિ કરવાની રુચિ હોય ને, ખરી અરુચિ રહે ખાન પાનની. એને ખાવા પીવાની કેવી રહે?
અરુચિ રહે, ભગવાનની ભક્તિ કરવામાં રુચિ રહે, ખાવું પીવું પહેરવું ફરવું એ બધામાં એને અરુચિ વર્ત્યા કરે કે આમાં શું ટાઈમ બગાડવાનો. અને આપણને કેવું હોય, એમાં જ જબરી રુચિ, એમાં જ જબરી રુચિ. હું ઘણી વખત જોઉં કે ભગવાનના ભક્તો એવો ફોન કેટલીક વાર બહુ ઓછો કરે કે આ વચનાવતમાં આ જગ્યાએ આ વાત છે એ કેમ છે, અને આ જગ્યાએ સ્વામીની વાતમાં આવું કેમ છે, આ જગ્યાએ નિષ્કુળન કાવ્યમાં આણું છે એનો શું અર્થ થાય. પણ જો સંતોએ કંઈ કંઈ બનાવ્યું હોય ને ક્યારેક, એ જો ક્યારેક થોડો પ્રસાદ મળી ગયો હોય તો પૂછે કે સ્વામી ઢોકળા કેમ થાય, સ્વામી મોગાની ચિપ્સ કેમ થાય, સ્વામી આ કેમ થાય, એવા પ્રશ્નો બહુ આવે. આવે છે ને દાદા? રેસીપી આપો એની. પણ કોઈને ભક્તિની રેસીપી માગી, કારણ કે એમાં જ બધા ભક્તિવાળા જ છે, એમાં એવું નથી, એ તો બીજા બહુ ખપવાળા છે. એમાં જ બધાને ભક્તિને આ બધું શાસ્ત્રનું આ તો બધું કરતા હોય ને સાંભળતા હોય આટલું બધું, કારણ કે આટલું બધું પીરસાય છે. પણ ઓલું તો, અને આ તો કેટલું મળે છે, આ તો થાળી ભરી ભરીને મળે છે, અને ઓલો પ્રસાદ તો ક્યારેક આટલો જ આવ્યો હોય બાઉલમાં, એટલે દાઢ વચ્ચે જ પૂરો થઈ ગયો, એટલે પછી રેસીપી માગવી જ પડે. એટલે અમે નક્કી કર્યું કે હવે આપણે છે ને મોકલી દેવું કંઈક એવું હોય તો નવું, કે ભાઈ આમ થાય છે. ભક્તિ વિના બ્રહ્મ લોક લગી, લલચાવે નહીં ક્યાંય મન, રાત દિવસ રાચી રહે સાચા કહેવાય તે હરિજન, બ્રહ્મ લોક સુધી જેની વૃત્તિ ક્યાંય બંધાય નહીં એ ભગવાનનો પાકો ભક્ત કહેવાય. બ્રહ્મ લોક સુધી એને ગમે એવું ત્યાંના વૈભવ મળે ને તો પણ એને અરુચિ વર્તે કે આમાં શું માલ છે. ભગવાનની ભક્તિમાં જે માલ છે એ આ બ્રહ્મ લોકના વૈભવમાં પણ માલ નથી, એ ભગવાનનો પાકો ભગત કહેવાય. આપણી સમજણ આપણે આવી કરવાની છે. આપણે કેટલા અહમને મમત્વના બંધનને તોડીશું ત્યારે આપણી સમજણ આવી થશે કે બ્રહ્મ લોક સુધી પણ નથી બંધાવવાનું, બ્રહ્મ લોકથી પર જે બીજા ઈશ્વર કોટીના લોક છે એમાં પણ નથી બંધાવવાનું, અક્ષરના બોર્ડર સુધી આ બાજુ ક્યાંય નથી બંધાવવાનું, અક્ષરમાં પણ નથી બંધાવવાનું, અક્ષરની અંદર પણ નથી બંધાવવાનું, અક્ષરમાં રહેલા પુરુષોત્તમ નારાયણમાં બંધાવવાનું છે, બાકી ક્યાંય બંધાવવાનું નથી. પુરુષોત્તમ નારાયણ જો અક્ષરધામને છોડી દે ને તો એમાંય નથી બંધાવવા જેવું, બંધન તો એક પુરુષોત્તમ નારાયણનું જ રાખવા જેવું છે, એમાં બંધાવવાનું છે. એ કેટલું અહમ અને મમત્વ તોડવું પડે, કેટલું તોડવું પડે. માટે એક ભગવાન, ભગવાનના મોટા સાધુઓનું બંધન રાખીએ તો આવી સમજણ આપણી ધીરે ધીરે થાય, ધીરે ધીરે થાય. પ્રગટ પ્રભુની ભક્તિ વિના જેને પડકલપ સમ થાય, નિષ્કુળાનંદ એવા ભક્તને અર્થે હરી રહે જુગ જુગ માય. જેને પ્રગટ પ્રભુની ભક્તિ વિના એક કલ્પ સમાન દિવસ જાય, એક કલ્પ પળ દિવસ નહીં, એક પળ છે એ કલ્પ સમાન, એટલે બ્રહ્માના એક દિવસ જેટલો થાય એક કલ્પ. 8,32,00,000,000 વર્ષ, 8,64,00,000,000 વર્ષ, 4,32,00,000,000 વર્ષનો બ્રહ્માનો દિવસ છે અને 4,32,00,000,000 વર્ષનો બ્રહ્માની રાત છે. 8,64,00,000,000 વર્ષ થયા 24 કલાક બ્રહ્માના. અહીં કે છે એક પળ જેને કલ્પ સમ થાય એની માટે ભગવાન યુગો યુગ પ્રગટ છે, પ્રત્યક્ષ છે, ક્યારેય એની માટે પરોક્ષ નથી. આપણે કેમ પ્રગટની ભક્તિ કરવી છે, પ્રગટની ભક્તિ, એ પ્રગટની ભક્તિ ક્યારે થાય, જ્યારે આપણને ભક્તિ કરવા માટેનો ભગવાન માટેનો આટલો વિયોગ જ્યારે થાય, એક પળ એક કલ્પ જેવી થાય, એક કલ્પ જેવી, એવું જેદી આપણી સમજણ થાય, એવી ખેંચ જ્યારે ભગવાનની થાય, એવી ભક્તિ કરવાની તમન્ના જાગે, એવો ભક્તિ કરવાનો આપણને ખુમારી આપણા હૃદયમાં જાગે અને એ માર્ગે આપણે હાલીએ, ત્યારે ભગવાન આપણી માટે પ્રગટ, પ્રગટને પ્રત્યક્ષ જ છે. માટે સ્વામી આ કડવાની અંદર આપણને એટલું સમજાવે છે કે ભગવાનની ભક્તિ કરવા માટેનો આશય બહુ ચોખ્ખો રાખવો, ઠરાવ બહુ પાક્કો રાખવો, ઠરાવ બાજુ પાકી નજર રાખવી, અને ભગવાન સિવાયનું બીજું બધું જ ગૌણ થાય અને ભગવાનની ભક્તિ જ પ્રધાન રહે એવા વિચારોમાં મંડ્યા રહેવું, પોતાના પૂર્વના કુસંસ્કારો કુસ્વભાવને કુટેવો ઉપર બહુ નજર રાખી એ તરફ આપણને ખેંચી ન જાય માયા એનું ધ્યાન રાખવું. આવી સ્વામીએ ઘણી બધી ટકોરોએ સહિત
ભક્તિ કરવા માટેનું, ભગવાન પ્રત્યેનું ખેંચાણ વધારવા માટેની આપણને સર્વને ટકોર કરી કડવું 41 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણેશ.